થરાદ સાંચોર હાઈવે ઉપરથી રવિવારે વહેલી સવારના અજાણ્યા યુવકની લાશ મળી આવતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. આ ઘટનાના પગલે થરાદ પોલીસે મૃતક યુવકના મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતક યુવક કોણ હતું તે અંગેની તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ મીડિયામાં આ ઘટનાના અહેવાલ પ્રકાશિત થતાં આ યુવકના પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ હતી અને આ યુવક વાવ તાલુકાના કુંડાળિયા ગામનો હોવાનું બહાર આવ્યું છે અને તેનું નામ પ્રકાશભાઈ સોલંકી છે. મૃતક યુવકના પરિવારજનોએ તાત્કાલિક થરાદ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ યુવકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા, પરંતુ પોલીસે આ ઘટનાના પગલે અત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમારા ભત્રીજાઓ પ્રકાશભાઈ પાંચાભાઈ સોલંકી તેઓ 2 તારીખે સાંજે ઘરે આવેલ હતા અને જે ધીમાનો ભાઈ ભરતભાઈ વાઘાભાઈ ચૌહાણ જે તે એની બાઇક સાથે બેસાડી અને લઈ ગયેલ હતો અને તેની લાશ તે પિલોડા હાઈવે પરથી મળી આવેલ છે અને શંકાસ્પદ છે. તે અમે એના માટે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ.